नमस्कार मित्रों, आप सबनु मारी यूट्यूब चैनल इलेक्ट्रिकल फ्रेंड्स में फरीथी एक बार स्वागत है। मित्रों, लास्ट बे लेक्चर नी अंदर आपणे बेजिक कॉन्सेप्ट ऑफ इलेक्ट्रिकल एंड मेन पेरामीटर ऑफ इलेक्ट्रिकल सीस्टम विषे बातचीत करी थी। मित्रों, आज हूँ तमने डिफरंट टाइप्स ऑफ पावर प्लांट के जेना वडे आपणे इलेक्ट्रिसिटी उत्पन्न करीए छीए एना विषे बातचीत करवानो छू। मित्रों, अलग अलग प्रकारना पावर प्लांट जोईए तो जेवा के थर्मल पावर प्लांट, हाइड्रो पावर प्लांट, न्यूक्लियर पावर प्लांट, डीजल पावर प्लांट, सोलर पावर प्लांट, जियो थर्मल पावर प्लांट, विंड पावर प्लांट, एम अलग अलग पावर प्लांट की मदद थी आपणे इलेक्ट्रिसिटी उत्पन्न करीए छीए। तो मित्रों, आज हूँ तमने थर्मल पावर प्लांट विषे बातचीत करवानो छू। तो मित्रों, व्हाट इज द थर्मल पावर प्लांट के जे पावर प्लांट नी अंदर इलेक्ट्रिसिटी उत्पन्न करवा माटे फ्यूल तरीके कोलसानो उपयोग करवामां आवे एवा पावर प्लांट ने थर्मल पावर प्लांट कहेवामां आवे छे। तो चालो आपणे नो ब्लॉक डायग्राम एटले के स्केमेटिक डायग्राम जोईए। तो जो मित्रों, तमने ब्लेकबोर्ड पर थर्मल पावर प्लांट स्केमेटिक डायग्राम दर्शा। तो मित्रों, सौ प्रथम शुरुआत करिए सीएस। सीएस एटले के कोल स्टोरेज, के ज्या कोलसा नो संग्रह करवामां आवे ए डिपार्टमेंट ने ए विभाग ने कोल स्टोरेज कहेवामां आवे छे। त्यार पछी मित्रों, कोल स्टोरेज थी आवशे सीएचपी एटले के कोल हेन्डलिंग प्लांट, के ज्या स्टोरेज मांथी कोलसो प्लांट सुधी लावामां आवे एने कहेवामां आवे कोल हेन्डलिंग प्लांट। हवे मित्रों, आ कोलसो ज्यारे बॉयलर नी अंदर नाखवामां आवे छे, के बॉयलर ने आपवामां आवे छे, त्यारे बॉयलर नी अंदर कोलसानुं दहन थाय एटले के कम्बक्शन थाय छे। मित्रों, कोलसानी साथे साथे पाणी एटले के वॉटर पण बॉयलर नी अंदर एंटर करावामां आवे छे। तो ए दरमियान ज्यारे कोलसानुं दहन थाय एटले के कम्बक्शन थाय तो एमां गरमी उत्पन्न थाय छे। आ गरमीना कारणे आपणुं जे अंदर बॉयलरनुं जे पाणी होय ए पाणी पण गरम थाय छे। आ गरम पाणीનું વરાળમાં રૂપાંતર થાય છે। ત્યાર પછી મિત્રો, આ જે વરાળ બને છે એ વરાળ સુપર હીટરને આપવામાં આવે છે। સુપર હીટરનું કાર્ય કે જે બોઇલરમાંથી જે વરાળ આવી એ વરાળને સૂકી કરવાનું કાર્ય કરવાનું છે સુપર હીટર, કારણ કે બોઇલરમાં જે વરાળ હોય એ ભેજવાળી વરાળ હોય છે। તો આ ભેજવાળી વરાળને સુપર હીટર શું કરશે, એ વરાળને સૂકી કરશે। ત્યાર પછી મિત્રો, અહીંયા એક વાલ્વ મૂકેલો છે, જે વાલ્વ કાર્ય ઓપન ક્લોઝ માટે થાય છે। ત્યાર પછી મિત્રો, એના પછી છે ટર્બાઈન। તો ટર્બાઈનનું કાર્ય શું, કે જ્યારે આ વરાળ આવી એ વરાળ ટર્બાઈનને આપવામાં આવશે એટલે ટર્બાઈન આપણું રોટેટ થશે એટલે કે ફરશે। તો એનો મતલબ એવો થાય કે આ ઉષ્મા ઉર્જાના કારણે મિકેનિકલ ઉર્જા ઉત્પન્ન થઈ, મીન્સ કે ટર્બાઈન ફરવાના કારણે મિકેનિકલ ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે કે ઉષ્મા ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય। ત્યાર પછી મિત્રો, શાફ્ટ દ્વારા જનરેટર ગોઠવેલું છે, તો મિકેનિકલ ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર થશે। હવે જ્યારે આ જનરેટર દ્વારા જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ એટલે કે વીજળી ઉત્પન્ન થઈ, એ ત્યાર પછી આપવામાં આવશે ટ્રાન્સફોર્મર। તો ટ્રાન્સફોર્મરનું કાર્ય શું હોય છે, વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવાનું। એના પછી છે એક આઇસોલેટર। તો આઇસોલેટર એક વન ટાઈપ ઓફ સ્વિચ છે, જે ઓપન ક્લોઝ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, અને નોર્મલ કન્ડિશનમાં આઇસોલેટર એ ઓપન હોય છે। એના પછી છે સર્કિટ બ્રેકર। તો સર્કિટ બ્રેકરનું કાર્ય, જ્યારે કોઈ લાઇનમાં ફોલ્ટ થાય અથવા લાઇનમાં કોઈ અનબેલેન્સિસ સર્જાય તો એ લાઇનને ડિસકનેક્ટ કરવા માટે સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી આઇસોલેટર ગોઠવેલું છે, અને એના પછી બસ બાર ગોઠવેલી છે। બસ બાર એ વન ટાઈપ ઓફ એક જે વાયર કહેવાય, કે જે આપણે પાવર ટ્રાન્સમિટ કરાવી છીએ। એના પછી મિત્રો, જ્યારે આ ટર્બાઈનમાંથી જે ગરમ વરાળ આવી એ ગરમ વરાળ આપવામાં આવશે કન્ડેન્સરની અંદર। કન્ડેન્સરનું કાર્ય શું હોય છે, કે આ ગરમ વરાળને ઠંડી પાડવાનું કાર્ય પણ હોય છે કન્ડેન્સરનું। તો કન્ડેન્સરમાં આપણી વરાળ ઠંડી પડશે, પરંતુ જ્યારે આ ગરમ વરાળ કન્ડેન્સરમાં આવશે ત્યારે કન્ડેન્સર પણ પોતે પણ ગરમ થશે। તો કન્ડેન્સરને ઠંડુ પાડવા માટે નીચે નદીમાંથી
पंप द्वारा पानी खेंचीने एक कंडेन्सरमां पसार करवामां आवे छे। आ कंडेन्सरमां जे वरार होय एने गरमीने खेंचीने जे वधारानुं पानी होय पाछुं नदीनी अंदर ठालवी देवामां आवे छे। હવે તમે લખી દે સીટી એટલે કે કુલિંગ ટાવર। ધારો કે નદીમાં જો પૂરતા પ્રમાણમાં પાણી ના હોય તો કુલિંગ ટાવરનો ઉપયોગ કરીને આ કન્ડેન્સરને એટલે કે જે વરાળ આપણે કન્ડેન્સરમાં આવી કન્ડેન્સરની અંદર જે વરાળ હોય એને ઠંડી પાડવામાં આવે છે। ત્યાર પછી મિત્રો એ છે WTP એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ। તો નદીમાંથી જ્યારે પાણી શુદ્ધિકરણ કરીએ છીએ એ દરમિયાન અને આ જે કન્ડેન્સરમાંથી જે ઠંડી વરાળ આવી એ કન્ડેન્સર એક્સ્ટ્રેક્શન પંપ દ્વારા ખેંચીને પાણી પ્લસ આ જે વરાળ એ બંનેનું મિશ્રણ કરીને સીધી બોઇલરની અંદર આપવામાં આવે છે। ત્યાર પછી એ ફીડ વોટર હીટર, કે જ્યારે આ જે વરાળ આવી એ વરાળમાંથી જે વધેલી ગરમીનો ઉપયોગ કરીને ફીડ વોટર હીટર દ્વારા ઇકોનોમાઇઝરમાં એ ગરમીનો ઉપયોગ કરીને બોઇલરની અંદર આપવામાં આવે છે, જેના કારણે કોલસાનું દહન થોડું ફાસ્ટ થાય। ત્યાર પછી મિત્રો છે એર પ્રિટર। તો એર પ્રિટરનું કાર્ય શું છે કે જે આ FD પેન એટલે ફોર્સ્ડ ડ્રાફ્ટ પેન દ્વારા હવામાંથી ફોર્સથી હવા ખેંચીને એર બ્રીટર થ્રુ બોઇલરની અંદર આપવામાં આવે છે, જેના કારણે એ ફોર્સ થવાના કારણે કોલસાનું દહન ફાસ્ટ થશે, એના કારણે કમ્બશન થોડું ઝડપી થશે। ત્યાર પછી મિત્રો કહીએ છીએ ESP એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર। તો ESPનું કાર્ય શું કે જ્યારે એર બ્રીટરમાંથી જે વરાળ આવી તો એ ધુમાડો અથવા વરાળમાં જે રજકણો હોય એ રજકણો શોષી લેવાનું કાર્ય પણ હોય છે ESPનું। ત્યાર પછી મિત્રો એ જે વધારાની ધુમાડો હોય એ IDP એટલે કે ઇન્ડ્યુસ્ડ ડ્રાફ્ટ પેન દ્વારા ચીમની થ્રુ ડાયરેક્ટ હવાની અંદર બહાર મોકલી દેવામાં આવે છે। ત્યાર પછી મિત્રો જ્યારે પણ બોઇલરની અંદર કોલસાનું દહન થઈ જાય એના તો કોલસાના દહન થયા પછી એની રાખ બનતી હોય છે, તો આ રાખ એટલે કે એસ સ્ટોરેજની અંદર એનો સંગ્રહ કરવામાં આવે, ત્યાર પછી આ એસને એસ હેન્ડલિંગ પ્લાન્ટ દ્વારા એનો નિકાલ કરવામાં આવે। તો મિત્રો આ હતું થર્મલ પાવર પ્લાન્ટ કે જેની મદદથી આપણે કોલસાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીએ છીએ।